સુરત શહેરમાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને મેયર દક્ષિશ માવાડીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ₹45 કરોડ 20 લાખના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત, ઉધના સ્થિત શાળા નંબર 210/142 વિકાસ કોલોની સામે હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. ઝડપે સાકારિત થનાર આ સ્કૂલોથી શહેરમાં શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓ વધશે. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારી રીતે શિક્ષણ મળે તે રીતે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાનું નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે સરકારી શાળાનું નિર્માણ શરૂ કરી દેવાયું છે. આ શાળાઓમાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર 1, અઠવા ઝોનમાં 1, વડાછા એ ઝોનમાં 1, વડાછા બી ઝોનમાં 2, ઉધના એ ઝોનમાં 4, ઉધના બી ઝોનમાં 1, કતારગામ ઝોનમાં 4, રાંદેર ઝોનમાં 5 સહિત કુલ 19 પ્રાથમિક શાળાઓનું બાંધકામ ખાતમુહૂર્ત સંપન્ન થયું. દરેક ઝોનમાં બાળકોને શિક્ષણ મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારમાં વિદ્યાર્થીઓ માટે જે વર્ગખંડની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેને મંજૂરી મળી જતા આખરે આજે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને શિક્ષકો પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ આયોજન કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેરમાં આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અને મેયર સાહેબના વરદ હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આજે 19 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 942 રૂમની જે સુરત મહાનગરપાલિકામાં ઘટ હતી એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એની પૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ત્યારે અહીંની શિક્ષણ સમિતિના તમામ સદસ્યો, આદરણીય મેયરશ્રીની ટીમ, કમિશનરની ટીમ અને તમામ અમારા કોર્પોરેટરની જે ડિમાન્ડ હતી તે રાજ્ય સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એને પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને 19 શાળાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.